નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આર્યના ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડિયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાઠ 2 ઉત્પાદન ઉદ્યોગો, જેમાં આપણે અગાઉના વિડિયોમાં ઉદ્યોગોનું વર્ગીકરણ ભણ્યા, આ પાઠની અંદર આપણે કાચા માલના સ્ત્રોતના આધારે ઉદ્યોગોના જે બે વિભાગ પાડવામાં આવ્યા છે, કૃષિ પર આધારિત ઉદ્યોગો અને ખનિજ ઉપર આધારિત ઉદ્યોગ. તો આ પાઠની અંદર આપણે આ બંનેના આધારે આપણા દેશમાં કયા કયા ઉદ્યોગો છે અને કયા કયા ઉદ્યોગોનો કેટલો વિકાસ થયો છે એની ચર્ચા આપણે કરવાની છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ કૃષિ પર આધારિત ઉદ્યોગો. મિત્રો, કૃષિ ઉપર આધારિત જે ઉદ્યોગો છે, જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણનું કાપડ, ઊની કાપડ, રેશમી કાપડ, કાગળ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, આવા અનેક ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એટલે કે આપણા દેશમાં કૃષિ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ પેદાશો એ અનેક ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે અને એના ઉપર આધારિત એ કૃષિ ઉદ્યોગો ગણવામાં આવે છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે આ પાઠનો એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ગણવામાં આવે છે. આપણને પ્રશ્ન પૂછાય છે સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો. ઓકે, તો હવે જો આપણે જાણીએ છીએ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આપણા દેશનો ખૂબ જ પ્રાચીન ઉદ્યોગ છે. પહેલાં આપણા દેશમાં એક કુટીર ઉદ્યોગ હતો, બરાબર છે, અને આપણા દેશમાં હાથેથી વણીને કાપડ તૈયાર કરવામાં આવતું હતું. આ વાતને આપણે જાણીએ છીએ અને દુનિયાના અનેક દેશોમાં આ પ્રકારના સુતરાઉ કાપડની આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં નિકાસ કરતા. પણ આજે આપણે આધુનિક ઉદ્યોગોની વાત કરીએ છીએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આજે આપણા દેશમાં જેટલા ઉદ્યોગો છે, એમાં સૌથી મોટામાં મોટો ઉદ્યોગ ગણવામાં આવે છે સુતરાઉ કાપડ ઉદ્યોગ. આજે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ એ સૌથી મોટામાં મોટો ઉદ્યોગ ગણવામાં આવે છે. એટલે એનો અર્થ એ થાય કે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આજે આપણા દેશનો એક મુખ્ય ઉદ્યોગ છે. કેવો ઉદ્યોગ છે? મુખ્ય ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ શા માટે સૌથી મોટો ઉદ્યોગ છે? તો આપણા દેશમાં જેટલા ઉદ્યોગો છે એમ સૌથી વધુમાં વધુ લોકોને રોજગારી આપતો ઉદ્યોગ એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, અને સૌથી વધુમાં વધુ ઉત્પાદન કરતો ઉદ્યોગ પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. સૌથી વધુમાં વધુ લોકોને રોજગારી આપે છે અને સૌથી વધુમાં વધુ તમામ ઉદ્યોગો કરતા સૌથી વધુમાં વધુ ઉત્પાદન પણ કરે છે. માટે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આપણા દેશનો સૌથી મુખ્ય ઉદ્યોગ ગણવામાં આવે છે. આજે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. કેટલા લોકોને? 3.5 કરોડ, એટલે કે 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. સુતરાઉ કાપડ અને એમાંથી બનતા જે વસ્ત્રો છે, જેને આપણે રેડીમેડ વસ્ત્રો કહીએ છીએ, એની નિકાસમાં, સુતરાઉ કાપડ અને એમાંથી બનતા વસ્ત્રોની નિકાસમાં ચીન પછી ભારતનું સ્થાન કયું છે? વિશ્વમાં બીજું સ્થાન છે, દ્વિતીય સ્થાન ધરાવે છે. કેટલામું સ્થાન ધરાવે છે? બીજું સ્થાન. એટલે એનો અર્થ શું થયો કે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં નિકાસમાં સૌથી પ્રથમ કયો દેશ આવે છે? ચીન. અને ચીન પછી બીજા નંબરે કયો દેશ આવે છે? ભારત આવે છે. બરાબર છે. આપણા દેશ, જે અગાઉના વિડીયોમાં જ મેં તમને કહ્યું કે આપણા દેશમાં સુતરાઉ કાપડની સૌ પ્રથમ મિલ 1854માં શરૂ કરવામાં આવી હતી. ક્યાં? મુંબઈમાં. ક્યાં? મુંબઈમાં. તો આપણા દેશમાં સુતરાઉ કાપડની સૌ પ્રથમ શરૂઆત મુંબઈમાં થઈ. ક્યાં થઈ હતી મિત્રો? મુંબઈમાં. અને પછી આપણા ગુજરાતમાં અમદાવાદ. હવે ક્યારે સુતરાઉ કાપડ ઉદ્યોગની સ્થાપના થઈ? ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ અલગ હતા, બંને એક જ હતા અને મુંબઈ પ્રાંત તરીકે ઓળખાતા. મુંબઈ પ્રાંત, બરાબર છે. એટલે સૌથી પહેલાં સુતરાઉ કાપડ મિલની શરૂઆત મુંબઈમાં થઈ અને પછી આપણા અમદાવાદ. અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ, શાહપુર મિલ અને કેલિકો મિલ શરૂ થઈ. તમને યાદ હશે મિત્રો,
આઠમા અને નવમા ધોરણના ઇતિહાસમાં આપણે ભણી ગયા છીએ કે એક સમયે આપણા અમદાવાદમાં સુતરાઉ કાપડની 70 જેટલી મિલો હતી 70 જેટલી મિલો હતી મિત્રો બરાબર એમાંથી શાહપુર મિલ અને કેલિકો મિલ એ ખૂબ જ પ્રસિદ્ધ તો આ આપણા ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંને રાજ્યોથી થઈ સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોથી થઈ અને આજે વાત કરીએ તો આજે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો એટલો બધો ફેલાવો થયો છે કે ભારતના 100 જેટલા શહેરો એના કેન્દ્રો છે સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે ને 100 જેટલા શહેરો છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ધીમે 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 આ ઉદ્યોગ ફેલાયો અને ભારતના અન્ય રાજ્યો સુધી પહોંચ્યો છે આજે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ માટેની અનુકૂળતાઓની વાત કરીએ કે ભાઈ આપણા દેશમાં પ્રાચીન કાળમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે આપણો દેશ જાણીતો હતો અને આજે પણ સુતરાઉ કાપડ ના ઉત્પાદનમાં આજે પણ આપણો દેશ વિશ્વમાં જાણીતો છે અને દિવસે ને દિવસે સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે તો હવે કઈ કઈ અનુકૂળતાઓ તો પહેલું કે આજે આપણા દેશમાં કપાસનું પુષ્કળ ઉત્પાદન થાય છે જ્યારે તમે જો 10મા 12મા કપાસ તો કપાસની અંદર તમે જો બરાબર તો કે ગુજરાત અને મહારાષ્ટ્રના બંને રાજ્યો કપાસના ઉત્પાદનમાં મોખરે છે એટલે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ કયો છે કપાસ તો આપણા ત્યાં સસ્તો કપાસ મળી રહે છે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કાચા માલ તરીકે સસ્તો કપાસ મળી રહે છે મિત્રો બીજું વિશાળ બજાર છે સુતરાઉ કાપડ માટેનો વિશાળ બજાર છે સસ્તા શ્રમિકો છે સસ્તા શ્રમિકો મળી રહે છે વીજળીની સુવિધા છે બેંકની સુવિધા એવી સુવિધાઓ પણ મળી રહી છે અને નિકાસ માટેના બંદર જળમાર્ગે જો આપણે વેપાર કરવો હોય તો બંદરની જરૂર પડે છે તો નિકાસ માટે બંદરોની પણ સારી એવી સુવિધાઓ આપણા ત્યાં છે અને પરિવહનની સુવિધા પણ છે આંતરિક માર્ગ તરીકે આપણે જોઈએ બરાબર છે સડક માર્ગ છે રેલવે માર્ગ છે મિત્રો બરાબર છે તો એ પરિવહનની સુવિધાઓ પણ સારા એવા પ્રમાણમાં વિકસી છે જેના કારણે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે ફરતી ધ્યાન આપજો સુતરાઉ કાપડ ઉદ્યોગની અનુકૂળતાઓ કઈ કઈ છે આપણને કદાચ પૂછાય કે ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ સાથે થઈ શક્યો છે તો એની અનુકૂળતાઓના કારણે તો કઈ કઈ અનુકૂળતાઓ છે તો પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવાના કારણે સસ્તો કપાસ મળી રહે છે જે કાચા માલ તરીકે જરૂરી છે બીજું વિશાળ બજાર ક્ષેત્ર છે સસ્તા શ્રમિકો છે બેંકની સુવિધાઓ છે વીજળીની સુવિધાઓ છે પરિવહનની સુવિધાઓ છે અને નિકાસ માટે બંદરોની પણ સુવિધાઓ છે તો આવી બધી સગવડતાઓના કારણે અનુકૂળતાઓના કારણે ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે હવે આપણા ભારતમાં ખાસ કરીને કયા કયા રાજ્યોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે તો જો મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બરોબર છે આ 6 રાજ્યોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે કયા કયા રાજ્યો છે મિત્રો મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે હવે દરેક રાજ્યની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો કયા કયા છે એની વાત આપણે કરીએ સૌથી પહેલા મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્રની અંદર મુંબઈ મહારાષ્ટ્રમાં મુંબઈ હવે મુંબઈમાં આપણા ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે એટલે મુંબઈને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે કેવું વિશ્વ મહાનગર સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે કયા શહેરને મુંબઈને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્ર તો મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં બીજા કયા કયા શહેરો છે જે સુતરાઉ કાપડના ઉત્પાદન કેન્દ્રો છે તો જેમાં પુણે નામ તો બધા સાંભળેલું છે પુણે તો ખબર જ છે આપણને બરાબર નામ તો સાંભળેલું જ છે પુણે છે કોલ્હાપુર છે સોલાપુર છે નાગપુર છે ભિવંડી છે જલગાંવ છે ઔરંગાબાદ આવા અન્ય શહેરો પણ સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો ગણવામાં આવે છે મહારાષ્ટ્રમાં બરાબર છે ચલો હવે એના પછી આપણો ગુજરાત આપણા ગુજરાતમાં સુતરાઉ કાપડનું મુખ્ય કેન્દ્ર છે અમદાવાદ આપણા અમદાવાદમાં
સફળ ઉત્પાદન થાય છે, જેના કારણે આપણા અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ માન્ચેસ્ટર જે છે મિત્રો ઇંગ્લેન્ડમાં આવેલું શહેર છે. જ્યારે આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે ઇંગ્લેન્ડમાં સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન માન્ચેસ્ટર નામના શહેરમાં થતું, માન્ચેસ્ટર નામના શહેરમાં થતું એ સમયે. અને એ સમયે પૂર્વ વિશ્વના પૂર્વ ભાગમાં આપણા અમદાવાદમાં સુતરાઉ કાપડનું પુષ્કળ ઉત્પાદન થતું, એટલે આપણા અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે. તો જે ડેનિમ સિટી લખ્યું છે જાપાનનું છે, જાપાનમાં સુતરાઉ કાપડનું ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન કરતું શહેર છે ડેનિમ સિટી. એટલે ડેનિમ સિટી છે એના સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતું બન્યું છે. તો એવી રીતે આપણા અમદાવાદને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનું ડેનિમ સિટી ગણવામાં આવે છે, બરાબર. ભારતનું માન્ચેસ્ટર પણ ગણવામાં આવે છે. તો અમદાવાદ આ બે નામ યાદ રાખવાના, પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, આ બંને જે ઉપનામ છે કોને લાગુ પડે છે? અમદાવાદ. અમદાવાદને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા આ બંને નામથી ઓળખવામાં આવે છે. હવે અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં જોઈએ તો સુરત, ભરૂચ, કલોલ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, વડોદરા વગેરે જેવા શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. ત્રીજું રાજ્ય છે તમિલનાડુ. તો તમિલનાડુમાં સુતરાઉ કાપડનું મુખ્ય કેન્દ્ર છે કોઈમ્બતુર, અને પછી ચેન્નઈ અને મદુરાઈ. એટલે તમિલનાડુના ત્રણ શહેરો છે, કોઈમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ. આ ત્રણ શહેરો તમિલનાડુના સુતરાઉ કાપડના મુખ્ય કેન્દ્રો ગણવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો પશ્ચિમ બંગાળમાં ચાર શહેરો છે, એમાં મુખ્ય કેન્દ્ર છે કોલકાતા, જે પશ્ચિમ બંગાળનું પાટનગર છે કોલકાતા. એટલે કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર. કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર આ ચાર શહેરો પશ્ચિમ બંગાળના છે. જ્યારે ઉત્તર પ્રદેશની અંદર જોઈએ તો ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગ્રા, ઇટાવા, લખનૌ અને મોદીનગર આમ પાંચ શહેરો છે. ઉત્તર પ્રદેશની અંદર પાંચ શહેરો સુતરાઉ કાપડના કેન્દ્રો છે, કાનપુર, આગ્રા, ઇટાવા, લખનૌ અને મોદીનગર. જ્યારે મધ્યપ્રદેશની અંદર જોઈએ તો મધ્યપ્રદેશના પણ ચાર શહેરો છે, જેમાં ગ્વાલિયર મુખ્ય કેન્દ્ર છે, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ. મધ્યપ્રદેશમાં ચાર શહેરો, ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ, આ ચાર શહેરો એ મધ્યપ્રદેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે. આ ઉપરાંત આ છ રાજ્યો ઉપરાંત, એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, આ છ રાજ્યો ઉપરાંત આપણા ભારતમાં રાજસ્થાન પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે. હવે એક આપણને બીજો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે, આજે ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? ફરતી ધ્યાન આપો, આજે ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે? આવો પ્રશ્ન આપણને બે માર્ક્સની અંદર પૂછાય છે. તો આજે આપણા ભારતનો સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે જોઈએ. સૌથી પહેલી વાત છે કે ઊંચી જાતના કપાસની અછત, ઊંચી જાતના ઊંચી ગુણવત્તાવાળા કપાસની અછત જોવા મળે છે, બરાબર છે. બીજું અનિયમિત વીજળીનો પુરવઠો, અનિયમિત વીજળીનો પુરવઠો, કેમ કે ઉદ્યોગો, કેમ કે આજે આપણે આધુનિક ઉદ્યોગોની વાત કરીએ છીએ કે જેમાં મોટી મોટી ફેક્ટરીઓ દ્વારા, કારખાનાઓ દ્વારા અથવા તો મોટી મોટી કંપનીઓ દ્વારા સુતરાઉ કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ત્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળવી જોઈએ. તો એમ કહે છે કે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી, પૂરતા પ્રમાણમાં જે ઊંચી જાતનો જે કપાસ એ પણ મળતો નથી, એની અછત જોવા મળે છે. જૂના યંત્રોનો ઉપયોગ, જે જૂના એટલે કે ઘસાઈ ગયેલા છે, જે હવે ચાલી શકે તેમ નથી, તો એવા યંત્રોનો
છે જે નવી ટેકનોલોજી આવી રહી છે, નવા નવા યંત્રો આવી રહ્યા છે. અને એક સામાન્ય બાબત છે મિત્રો કે એક સીધી વાત કરીએ કે પહેલા આપણે બોજ વહન માટે બળદગાડાનો ઉપયોગ કરતા, બરોબર છે? તો હજુ પણ જો ખેડૂત બળદગાડાનો ઉપયોગ કરશે તો પોતાની પ્રોડક્ટને માર્કેટમાં લઈ જતા કેટલી વાર લાગશે? પણ એના બદલે જે આજના આધુનિક સાધનો, વાહન વ્યવહારના સાધનો જે છે મિત્રો, પરિવહનના, બોજ વહન માટેના, એનો ઉપયોગ કરશે તો એના કામમાં ખૂબ જ ઝડપ આવશે. તો જૂના અને ઘસાઈ ગયેલા યંત્રોનો ઉપયોગ થાય છે, જેના કારણે પણ, બરોબર છે, ઉત્પાદન ઓછું થાય છે અને શ્રમિકોની ઓછી ઉત્પાદન. જ્યારે આપણે 17મો પાઠ ભણ્યા ગરીબી અને બેરોજગારી વાળો ત્યારે પણ વાત કરી હતી, 18મો પાઠ ભણ્યા ત્યારે પણ વાત કરી હતી મિત્રો, કે આપણા ત્યાં શિક્ષિત, તાલીમ પામેલા અને કુશળતા મેળવેલા શ્રમિકોની ખૂબ જ અછત અથવા તો અભાવ જોવા મળે છે, બરોબર છે? તો જેના કારણે એની અસર ક્યાં થશે? આપણી ઉત્પાદકતા ઉપર થશે. તો અહીંયા લખ્યું છે કે શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે, એટલે એના કારણે પણ સારું ઉત્પાદન થતું નથી, બરોબર. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, આજે સુતરાઉ કાપડના રેસાઓ તો છે પણ એની સાથે સાથે અન્ય કૃત્રિમ, બરોબર, કાપડ પણ આવી ગયું છે મિત્રો. કૃત્રિમ રેસાઓ બનાવવામાં આવે છે તો એની સાથેની પણ સ્પર્ધા છે અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે કાપડ ઉદ્યોગમાં ખૂબ જ મોટી સ્પર્ધા, તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. તો આ બધી સમસ્યાઓ છે, સુતરાઉ કાપડ ઉદ્યોગને નબળો પાડવા માટેની આ બધી સમસ્યાઓ છે. ફરતી ધ્યાન આપવું, ઊંચી જાતના કપાસની અછત છે, અનિયમિત વીજળીનો પુરવઠો છે મિત્રો, જૂના યંત્રોનો ઉપયોગ છે, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા છે, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા છે અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા છે. તો આ બધી બાબતો આજે સુતરાઉ કાપડ ઉદ્યોગને અસર કરે છે, અથવા તો આપણને પૂછાય કે આજે કઈ કઈ સમસ્યાઓ સુતરાઉ કાપડ ઉદ્યોગને અસર કરે છે તે સમજાવો, તો પણ એનો આ જવાબ આપણે આજ રીતે. હવે આજે આપણે જે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરીએ છીએ અથવા તો સુતરાઉ કાપડમાંથી જે વસ્ત્રો તૈયાર કરીએ છીએ, તો આપણા ગ્રાહક દેશો કયા કયા છે, અથવા તો આપણે કયા કયા દેશોમાં નિકાસ કરીએ છીએ, જ્યાં નિકાસ કરીએ છીએ આપણા ગ્રાહક દેશો ગણાય, બરોબર છે? તો જો અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઓસ્ટ્રેલિયા, સુદાન, નેપાળ અને દક્ષિણ આફ્રિકા. હવે તમારી ખાલી એક સામાન્ય જાણકારી માટે તમને કહું તો આપણે મોટાભાગના જે ઉદ્યોગો છે, ઉદ્યોગોની જે નિકાસ કરીએ છીએ તેમાં આ પાંચ દેશો મોટે ભાગે આવેલા છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ઓસ્ટ્રેલિયા. બટ આ પાંચ દેશોમાંથી ઓછામાં ઓછા ત્રણ દેશો તો અંદર હશે હશે ને હશે. એટલે સૌથી પહેલા આપણે આ પાંચ દેશોના નામ યાદ રાખવું, અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ઓસ્ટ્રેલિયા, પછી સુદાન, નેપાળ અને દક્ષિણ આફ્રિકા. તો આટલા દેશોની અંદર આપણે સુતરાઉ કાપડની નિકાસ કરીએ છીએ, એટલે આ દેશો આપણા ગ્રાહક દેશો ગણવામાં આવે છે. ફરીથી વખત જોઈ લઈએ છીએ મિત્રો કે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ જે છે, ફરીથી ધ્યાન આપજો મિત્રો, આપણા માટે કાયમી પ્રશ્ન ગણાશે, બરોબર છે? તો સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આપણા દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે, સૌથી મુખ્ય ઉદ્યોગ છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ આપણા દેશમાં સૌથી વધુ રોજગારીની તકો પૂરી પાડે છે, વધુ ને વધુ લોકોને રોજગારી આપે છે અને સાથે સાથે સૌથી વધુ ઉત્પાદન પણ કરે છે. આજે આપણા દેશમાં સુતરાઉ કાપડ ઉદ્યોગમાં 3.5 કરોડ લોકોને રોજગારી મળે છે, 3.5 કરોડ લોકોને રોજગારી મળે છે. સુતરાઉ કાપડની નિકાસમાં ચીન પછી ભારતનું સ્થાન બીજું છે, ચીન પછી ભારતનું સ્થાન બીજું છે. આપણા દેશમાં સુતરાઉ કાપડની શરૂઆત મુંબઈથી થઈ 1854, એ પછી આપણા અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ શરૂ થયો, જેમાં સાપુ મિલ અને ટેલિકોમ મિલ જાણીતી છે. તો આપણા ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત કરતા મુખ્ય બે રાજ્યો હતા, મહારાષ્ટ્ર અને ગુજરાત, ત્યાંથી સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. અને આજે આ સુતરાઉ કાપડ ઉદ્યોગ આપણા ભારતના 100 જેટલા શહેરોમાં એનો ફેલાવો થયો છે. તો સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસ માટેની અનુકૂળતાઓની વાત કરીએ તો કપાસનું પુષ્કળ ઉત્પાદન એટલે કે સસ્તો કપાસ, વિશાળ બજાર ક્ષેત્રો,
સસ્તા શ્રમિકો, વીજળી, બેંક સુવિધાઓ, વિકાસ માટેના બંદરોની જોગવાઈઓ અને પરિવહનની સુવિધાઓ વગેરે જેવી અનુકૂળતા હોવાના કારણે આપણા ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે. હવે આપણે જોઈએ તો આપણા ભારતમાં કયા કયા રાજ્યોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગનો વિકાસ થયો છે. તો છ રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ. આ છ છ રાજ્યની અંદર કયા કયા સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે અને શહેરો છે એની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં મુંબઈ. આપણા દેશમાં સૌથી વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન એ મુંબઈમાં થતું હોવાના કારણે મુંબઈને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. મુંબઈ ઉપરાંત પુણે, કોલ્હાપુર, સોલાપુર, નાગપુર, ભિવંડી, જલગાંવ અને ઔરંગાબાદ જેવા શહેરો છે. આપણા ગુજરાતમાં મુખ્ય કેન્દ્ર છે અમદાવાદ. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત સુરત, ભરૂચ, કલોલ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા જેવા શહેરો છે. ત્રીજું રાજ્ય છે તમિલનાડુ, જેમાં કોઇમ્બતુર, ચેન્નઈ અને મદુરાઈ શહેરો છે. પશ્ચિમ બંગાળ, જેમાં કલકત્તા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર છે. ઉત્તર પ્રદેશની અંદર કાનપુર, આગ્રા, ઇટાવા, લખનૌ અને ગાંધીનગર જેવા શહેરો છે. મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઇન્દોર, ઉજ્જૈન અને દેવાસ. આ છ રાજ્યો ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે. હવે સુતરાઉ કાપડ ઉદ્યોગને અસર કરતા પરિબળો છે અથવા તો જે સમસ્યાઓ છે એમાં જોઈએ તો આજે ઊંચી ગુણવત્તાવાળા કપાસની અછત જોવા મળે છે, અનિયમિત વીજળીનો પુરવઠો છે, જૂના યંત્રોનો ઉપયોગ, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા અને વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. નિકાસ, જ્યાં જે દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ તે અથવા તો જે દેશો આપણા ગ્રાહક દેશો છે એમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઓસ્ટ્રેલિયા, સુદાન, નેપાળ અને દક્ષિણ આફ્રિકા. તો આ આપણે ખૂબ જ મહત્વપૂર્ણ બરાબર પોઈન્ટ છે, પ્રશ્ન પણ છે. દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નને સારામાં સારી રીતે તૈયાર કરે હું આગ્રહ રાખીશ. નવા વિડીયોમાં આપણે નવા ઉદ્યોગ સાથે આપણે મળીશું. અસ્તુ.